એસિડ અને બેઝનું આયનીકરણ. આર્હેનિયસની એસિડ અને બેઝ અંગેની સંકલ્પના એસિડ અને બેઝના આયનીકરણને સમજવામાં ઉપયોગી છે, કારણ કે મોટા ભાગે રાસાયણિક અને જૈવી રાસાયણિક પ્રક્રિયાઓમાં જલીય માધ્યમમાં આયનીકરણ હોય છે. HClO4, HCl, HNO3, HBr, H2SO4 જેવા એસિડને પ્રબળ એસિડ કહીએ છીએ, કારણ કે જલીય દ્રાવણમાં તેમનું સંપૂર્ણ આયનીકરણ થયેલું હોય છે. તે જ પ્રમાણે NaOH, KOH, Ba ઇન્ટુ OH2 જેવા બેઝ પ્રબળ બેઝ છે, કારણ કે તેમનું પણ જલીય દ્રાવણમાં સંપૂર્ણ આયનીકરણ થયેલું હોય છે. આયનીકરણની માત્રા એસિડ અથવા બેઝની પ્રબળતા નક્કી કરે છે. લોરી બ્રોન્સ્ટેડના મત પ્રમાણે પ્રોટોન દાન કરવા કે સ્વીકારવાની માત્રા પર તેમને પ્રબળ અથવા નિર્બળ એસિડ કે બેઝ તરીકે સ્વીકારવામાં આવે છે. આપણે એક ઉદાહરણ લઈએ. HA એક્વસ એસિડ 1 પ્લસ H2O લિક્વિડ બેઝ 2 પ્રતિવર્તી પ્રક્રિયા H3O પ્લસ એક્વેયસ એસિડ 2 પ્લસ A માઇનસ એક્વેયસ બેઝ 1. આમ આ વિયોજનમાં સંતુલન પ્રાપ્ત થાય છે અને સંતુલન ગતિશીલ હોય છે, એટલે કે પ્રોટોનની હેરફેર પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયામાં સતત થતી હોય છે. ઉપરની પ્રક્રિયા જો પુરોગામી દિશામાં થતી હોય તો એસિડની પ્રબળતા વધુ થશે અને પ્રતિગામી દિશામાં થતી હોય તો એસિડની પ્રબળતા ઓછી થશે. તેથી તેના અનુગામી સંયુગમાં બેઝ અનુક્રમે પ્રબળ અને નિર્બળ થશે. દાખલા તરીકે પ્રબળ એસિડ HCl, H2SO4, HNO3 વગેરેના સંયુગમાં બેઝ અનુક્રમે Cl માઇનસ, SO4 2 માઇનસ અને NO3 માઇનસ નિર્બળ બેઝ બનશે. આ પ્રમાણે પ્રબળ બેઝ NaOH, KOH વગેરેના સંયુગમાં એસિડ અનુક્રમે Na પ્લસ અને K પ્લસ નિર્બળ એસિડ બનશે. નિર્બળ એસિડ કે બેઝ સંપૂર્ણ આયનીકરણ ન પામે માટે સંતુલન પ્રાપ્ત થશે. ફિનોલ્ફથેલિન જેવો સૂચક એસિડની હાજરીમાં રંગવિહીન અને બેઝની હાજરીમાં ગુલાબી રંગ દર્શાવશે.